સમગ્ર ગુજરાત પરની સૌથી પ્રથમ પહેલ કરતા મહિલા પ્રમુખ શ્રીમતી જલપાબેન વિમલભાઈ ચુડાસમા. જૂનાગઢ જિલ્લાના ચોરવાડ શહેરમાં ચોરવાડ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી જલપાબેન ચુડાસમા દ્વારા ચોરવાડ શહેર તેમજ આજુબાજુ વિસ્તારના લોકોને ઓક્સિજનના લીધે પડી રહેલી મુશ્કેલીઓને ધ્યાને લઈને ચોરવાડ શહેરમાં આવેલ સરકારી હોસ્પિટલમાં ઓક્સિજનનો પ્લાન ચોરવાડ નગરપાલિકા પોતાના ખર્ચે ઊભો કરવા હોસ્પિટલના મેડિકલ ઓફિસને પત્ર લખ્યો છે, જેથી ચોરવાડ શહેરના તેમજ આજુબાજુ ગામડા દર્દીઓને ઓક્સિજનની પૂરતી સુવિધાઓ મળી શકે અને દર્દીઓના જીવ બચી શકે. રૂપિયા 25 લાખ આસપાસના ખર્ચે આ પ્લાન્ટ થતો હોવાનું જાણવા મળે છે. એક મિનિટમાં 80 લિટર ઓક્સિજન ઉત્પન્ન થાય છે, એમ છતાં તો મંજૂરી મળે તો એવી તાલુકાની જનતાની પણ માંગણી છે. મંજૂરી મળશે એટલે તાત્કાલિક યુદ્ધના ધોરણે કામગીરી શરૂ થશે, એમ જલપાબેન ચુડાસમાએ જણાવેલ છે. વિમલ ચુડાસમા, ચોરવાડ નગરપાલિકાના પ્રમુખ તરીકે સેવા આપું છું. હાલ કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને ચોરવાડ નગરપાલિકા દ્વારા CSC હોસ્પિટલ ખાતે અંદાજિત 25 લાખના ખર્ચે ઓક્સિજન પ્લાન્ટ નાખવામાં આવશે અને હોસ્પિટલને સોંપવામાં આવશે. એના કારણે ચોરવાડના પ્રજાજનો અને આજુબાજુના વિસ્તારના લોકોને ઓક્સિજનની અછત ના સર્જાય અને ઉપયોગી બને તે માટે ચોરવાડ નગરપાલિકા દ્વારા આ કામ કરવામાં આવશે.